ગુજરાતમાં હવે વરસાદની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જોઈએ કે હવે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારે હવામાન વિભાગના નકશા પાસેથી આપણે સમજીશું કે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અત્યારે ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે મેઘરાજાએ ફરી ગુજરાતમાં ધબધબા બોલાવી દીધી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી પણ ગયો છે ત્યારે નજર કરીએ કે ગુજરાતમાં હવે આવતીકાલે કેવો વરસાદ પડશે તો પહેલા નજર કરીએ કે ગુજરાતમાં આજે અને કાલે ગુજરાતમાં કેવું વાતાવરણ છે તે ગુજરાતનું વાતાવરણ જે છે તે હવામાન વિભાગના નકશા પાસેથી જોઈએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો હવામાન વિભાગના નકશા પર જો નજર કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ ક્યાં પડવાનો છે ગુજરાતમાં જો તેના પર નજર કરવા આવે તો નર્મદા જિલ્લો સુરત જિલ્લો તાપી નવસારી ડાંગ દમણ વલસાડ દાદરા અને નગર હવેલી આ જે જિલ્લાઓ છે ત્યાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે કે આજે અને કાલે બે દિવસ ગુજરાતમાં ભારે અતિથી ભારેથી ભારે વરસાદ જે છે તે ગુજરાતમાં પડવાની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં જે છે તે ભારેથી ભારે વરસાદ પડશે સુરત તાપી નર્મદા નવસારી ડાંગ દમણ વલસાડ આ બધા જિલ્લાઓમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે જો નજર કરીએ તો છૂટાછવા સ્થળોએ ભારેથી અતિ ભારે ભારે વરસાદ જે છે તે કયા જિલ્લાઓમાં પડશે તો ગુજરાતમાં જે છે તે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ વડોદરા છોટા ઉદેપુર એવા જિલ્લાઓ છે જ્યાં અતિ ભારે વરસાદ તો પડશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ જે છે તે ભારે વરસાદ પડશે સમગ્ર જિલ્લામાં નહીં પડે અમુક એવો વિસ્તાર હશે જ્યાં છૂટો છવાયો વરસાદ જે છે તે ભારેથી ભારે પડી શકે છે ગુજરાતના આટલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જ્યારે આ જિલ્લાઓમાં જે છે તે છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ જે છે તે પડી શકે છે ત્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અહીંયા પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ કયા જિલ્લાઓમાં પડશે કરવામાં આવે તો જુનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આ બધા જિલ્લાઓમાં વરસાદ આજે અને કાલે જે છે તે પડવાનું છે પરંતુ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આણંદ પંચમહાલ અરવલ્લી મહીસાગર દાહોદ આ બધા જ જ્યાં પણ પીલો કલર દેખાય છે તે એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડશે આ મધ્ય જે પટ્ટો છે ત્યાં પરંતુ છૂટા છવાયા સ્થળોએ જે છે તે છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે ત્યારે જ્યાં પણ લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ગુજરાતમાં વરસાદ પડવાની નહિવત શક્યતાઓ છે એટલે કે અહીંયા વરસાદ નથી દેખાઈ રહ્યો જો વાત કરવામાં આવે કે એવા કયા જિલ્લાઓ છે કે જ્યાં ગુજરાતમાં અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો આજે અને કાલે તો જોઈએ મોરબી જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા આ બધા એવા જિલ્લાઓ છે ગુજરાતમાં જ્યાં વરસાદ જે છે તે નહીવત પ્રમાણમાં દેખાઈ રહ્યો છે એટલે કે આ જિલ્લામાં વરસાદ નહીવત છે આ જિલ્લાઓમાં વરસાદ આજે પણ નહીં પડે અને કાલે પણ વરસાદ જે છે તે નથી દેખાઈ રહ્યો ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદ ભારેથી ભારે ગુજરાતમાં પડશે આ જિલ્લાઓ છે જ્યાં કેસરી કલરનો રંગ દેખાઈ રહ્યું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા છોટાઉદેપુર આ બધા જ એવા જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડશે જ્યાં પણ પીળો કલર છે એટલે કે આ વચ્ચેનો પટ્ટો અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આ બધા જિલ્લાઓમાં જે છે તે છૂટાછવાયા સ્થળોએ છૂટો વરસાદ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો જો વાત કરવામાં આવે કે ગુજરાતમાં છેલ્લા પાછલા ચોવીસ કલાકમાં કેટલા મિલીમીટરમાં કેટલો વરસાદ જે છે તે કેટલા મિલીમીટર પડી ગયો તો તે પણ આપણે હવામાન વિભાગના નકશા પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો મિલીમીટર વરસાદ જે છે તે પડી ગયો તો ગુજરાતમાં જે છે તે લાઇટ રેન એટલે ઓછો વરસાદ કેટલા સ્થળોએ પડ્યો જામનગર છે પોરબંદર જૂનાગઢ પાટણ બનાસકાંઠા અને દાહોદ જિલ્લો જે છે ત્યાં થોડો હળવો વરસાદ પડી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં મિલીમીટર મિલીમીટરની જો વાત કરવામાં આવે તો અઢી મિલીમીટરથી પંદર પોઈન્ટ પાંચ મિલીમીટર જેટલો વરસાદ જે છે તે આ જિલ્લાઓમાં પડી ગયો છે મોડરેટ ટ્રેન છૂટો છવાયો વરસાદ જે છે અહીંયા પડી ગયો છે પંદર પોઈન્ટ છથી થી ચોસઠ પોઈન્ટ ચાર મિલીમીટર જેટલો વરસાદ જે છે તે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ બધા જ એવા જિલ્લાઓ છે જ્યાં છૂટો છવાયો અને ભારે વરસાદ જે છે તે પડી ગયો છે પંદર પોઈન્ટ છ થી ચોસઠ પોઈન્ટ ચાર જેટલા મિલીમીટર જેટલો વરસાદ જે છે આ જિલ્લાઓમાં પડી ગયો જેમાં અમદાવાદ ગીર સોમનાથ આ બધા જ જિલ્લાઓનો સમાવેશ થાય છે એટલે કે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ જે છે તે ખૂબ જ સારો એવો પડ્યો ગુજરાતમાં વરસાદની સ્થિતિ જે પાછલા ચોવીસ કલાકમાં ખૂબ જ સારી એવી રહી તો ગુજરાતમાં વરસાદ હવે ફરી ધમ્મા

ભાવનગર જો વરસાદ કંઈ પણ નથી પડ્યો બિલકુલ નથી પડ્યું નહીંવત વરસાદ નોંધાયો છે તો છે એકમાત્ર જિલ્લો કચ્છ જ્યાં વરસાદ બિલકુલ પડ્યો જ નથી ત્યારે ગુજરાતમાં આજે ચોવીસ કલાકમાં આટલા મિલીમીટરમાં વરસાદ નોંધાઈ ગયો તેની સ્થિતિ પર આપણે નજર કરી તો ગુજરાતમાં હવે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો ત્યારે હવામાન વિભાગના નકશાએ જે રીતે આગાહી કરી ત્યારે તમારા જિલ્લામાં કેવો વરસાદ પડ્યો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર